આપણને બધાને ખબર છે શું ચાલી રહ્યું છે યાર તો કે ગિવઅવે વીક ચાલી રહ્યું છે અને આ ગિવઅવે વીક ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એ ભાગ લઈ છે અને દરરોજ કોઈક ને કોઈક વિનર બનવાના છે ગઈ કાલે આપણો એક સામાજિક વિજ્ઞાનનો લેક્ચર હતો કે જે આપણા જાની દાદા બરોબર એટલે કે જાની સરે લીધો હતો બરોબર અને ઈ જે લેક્ચર છે એની અંદર આજે જે વિદ્યાર્થી વિનર બન્યા છે ને એ વિદ્યાર્થીને આપણે આજે એની સાથે વાતચીત કરવાની છે અને કોણ વિનર છે એ પણ આપણે આજના લેક્ચરમાં જાણવાના છીએ અને એને સરપ્રાઈઝમાં શું મળવાનું છે આના વિશે પણ આપણે આજના લેક્ચરમાં જાણવાના તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર વિદ્યાકુલના સરસ મજાના ભવ્ય પ્લેટફોર્મ ઉપર વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે તો ચાલો 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 વિદ્યાર્થી મિત્રો જણાવો તમને શું લાગે છે કોનો વારો આવશે કોનો વારો આવશે કોણ જીતશે આજે હે ભાઈ કોઈ કહી શકશે કોમેન્ટ બોક્સની અંદર કે સર મારો વારો આવે તો સારું હું જીતું તો સારું સર મને જીતાડો સર શું લાગે તમને

હું તમારી રાહ જોઈ રહ્યો છું હું તમારી રાહ જોઈ રહ્યો છું બરોબર હું તમારી રાહ જોઈ રહ્યો છું ચાલો 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 સો પ્લસ વિદ્યાર્થીઓ લાઈવ થઈ ગયા છે બરોબર એ પેલા થોડીક વાત કરીએ કે આજે આપણે શેના વિશે ભણવાના છીએ ચેપ્ટર નંબર ટુ જેનું નામ છે એસિડ બેઝ અને ક્ષાર અને એમાં આજે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે સૂચકો વિશે માહિતી મેળવી અને આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે એસિડ અને બેઇઝના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરવાની છે શું કરવાની છે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા ચાલો ભાઈ ફટાફટ 110 110 સો કન્ટિન્યુ છે ભાઈ આજનો વિનર વિદ્યાર્થી મિત્રો જાહેર કરવાનો છે આજનો 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 વિનર જાહેર કરવાનો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો 110 110 110 100 પ્લસ લાઈક કરો ફટાફટ ફટાફટ અલા 100 જણા પ્લસ દે વિદ્યાર્થીઓ જોતા હોય અને લાઈક ન કરો તો ચાલે ખરું

કે આપણે અત્યારે છે ને એ શું ચાલી રહ્યું છે સાહેબ તો કે ગીવ અવે વીક અને આ ગીવ વીક ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બાળકો પાસેથી છે એ ઘણી બધી આપણે સરપ્રાઈઝ એને આપણે આપવાની છે બાળકોને તો શું કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી નાના બનાવવાનું યસ ત્રણ કામ યસ યસ સર સૌથી નાના માં ત્રણ કામ કરવાનું છે જી સર તમે જણાવો સર સૌથી પહેલું કામ કે તમારા ચેનલને લાઈક કરવાની છે વિદ્યાકુલ એપ્લિકેશન જે ચેનલ જે છે ગુજરાતી વિદ્યાકુલ ગુજરાતી ઈ ચેનલને લાઈક કરવાની છે બીજું કામ તો કે સબસ્ક્રાઇબ કરવાની છે અને ત્રીજું કામ કમેન્ટ કરવાની છે આઈ એમ વિનર આ ત્રણે ત્રણ વસ્તુનો સ્ક્રીનશોટ લઈ અને 9924445400 નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે આ નાનકડું સૌથી નાનકડું કામ તમારે કરવાનું રહેશે તો તમે પણ

ત્યાર પછી શું કરવાનું આ લાઈવ લેક્ચર આખે આખો જોવાનું છે જેવો લાઇવ લેક્ચર પૂરો થાય એટલે કોમેન્ટ કરવાની આઈ એમ વિનર નીચે કોમેન્ટ બોક્સમાં શું કરશો આઈ એમ વિનર અને આપણે વિનર છીએ જ અને આપણે વિનર બનવાનું છે અને ત્યાર પછી તમારે શું કરવાનું તો કે તમે સબસ્ક્રાઇબ હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાની હોય તો સબસ્ક્રાઇબ કરી હોય તમે લાઈક કરી હોય અને તમે કોમેન્ટ કરી હોય એનો એક સ્ક્રીનશોટ પાડીને જેને આપણે એસએસ કહેતા હોય એ સ્ક્રીનશોટ પાડીને 9944445400 ઉપર આ ફોન નંબર ઉપર તમારે WhatsApp કરી દેવાનું છે અને તમને દરરોજ મળવાના છે એક્સક્લુઝિવ ગિફ્ટ્સ અને ક્યાં સર તો કે ઓન્લી ઓન વિદ્યા કોલ ગુજરાતી જી હા વિદ્યાર્થી મિત્રો તો સાહેબ હવે તમે બીજું કંઈક કહેતા હતા એના વિશે જણાવો દરરોજ રોજ તમે કઈક ને કઈક નવું નવું ગિફ્ટ મોકલો સાહેબ જી મને એવું થાય છે કે સાહેબ મેં કાલે મોકલી દીધું તો પાછો મારે આજે મોકલો ને જી હા રોજ જે તમે સ્ક્રીનશોટ મોકલી શકો છો ગમે ત્યારે તમે લકી વિનર બની શકો છો યસ યસ સાહેબ બીજું તમે હમણાં મને વાત કરતા હતા કે સર મારે કેવી રીતે સેલ્ફ ટેસ્ટ કરવું તો વિદ્યાર્થી મિત્રો આપણી આ આપણી એક એપ્લિકેશન છે જેનું નામ છે યુથ પેપર જનરેશન વન ટુ ટ્વેલ્વ નામની એપ્લિકેશન બરોબર તો હવે આપણી જે એપ્લિકેશન છે ને બેટા એમાં શું તમને ખબર છે શું છે ખબર વિદ્યાર્થી મિત્રો એમાં તમે આપણી એપ્લિકેશન જેવી ડાઉનલોડ કરશો પ્લે સ્ટોરમાંથી અને અહીંયા તમે આવશો તો અહીંયા તમને લર્નિંગ સેક્શન મળશે શું મળશે બેટા લર્નિંગ સેક્શન આ લર્નિંગ સેક્શનમાં જેવા તમે જશો અહીંયા તમે તમારું ધોરણ તમારું મીડિયમ અને તમારે વાર્ષિક પરીક્ષા સિલેક્ટ કરવાની છે આટલી વસ્તુ સિલેક્ટ કરીને પછી તમે તમારા ધોરણમાં જેટલા પણ સબ્જેક્ટ આવતા હોય છે એ બધા સબ્જેક્ટના નામ આવી જશે માની લો કે મેં વિજ્ઞાન સિલેક્ટ કર્યું તો વિજ્ઞાન સિલેક્ટ કરું ને ત્યાર પછી મને કઈક આવું જોવા મળશે આની અંદર મને જેટલા પણ વિજ્ઞાન વિશેના ચેપ્ટરો છે એ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો મને ટેક્સ્ટ બુક એ એ મળશે ત્યાર પછી મને વિડીયો લેક્ચર બધા સબ્જેક્ટ વાઇઝ જેટલા પણ વિડીયો છે એ બધા વિડીયો મળવાના છે મટીરિયલ પણ મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચનો પૂછતા હોય છે ને કે સાહેબ મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચનો ક્યાં મળશે મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચનો ક્યાં મળશે અમારે એકમ કસોટી આવે છે અમારે અમારે પૂરક પરીક્ષા આવે છે ઘણા બધા પ્રથમ પૂરક પરીક્ષા પણ પ્રાઇવેટ સ્કૂલની અંદર ચાલુ થઈ ગઈ છે ઘણા બધા કહેતા છે કે સર અમારે તો પ્રથમ સત્રની પરીક્ષાઓ પણ નજીક આવે છે એના માટે આઈએમપી આપો ને તો મટીરિયલની અંદર બધું એમપી આપેલું છે એ તમે મેળવી શકો છો રીડિંગ મટીરિયલ અરે લોટ્સ ઓફ ક્વેશ્ચન આ રીડિંગ મટીરિયલની અંદર પણ આપેલા છે એ પણ તમે મેળવી શકો છો અને સાથે સાથે પ્રેક્ટિસ એમ શીખ્યું વિદ્યાર્થી મિત્રો તમે આમાં જેવું ક્લિક કરશો અથવા તો અહીંયા

આપણે ઘણો ખાસો સમય બગાડી લીધો છે હવે આ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આજે આપણે ભણવાના શું છે સર એ તો કયો એ તો કયો એ તો કયો સર હવે ભણવા ઉપર આવો થોડાક હવે અમે દ મિનિટ તમારો લેક્ચર જોઈએ છીએ અમારે તમારી પાસે ભણવું છે અમે તો યુટ્યુબ ઉપર ભણવા આવીએ છીએ એકદમ સરસ સરસ અમારા કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આવીએ છીએ તો ડોન્ટ વરી વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે તમારી ટેક્સ ટેક્સ્ટબુકમાં એક ટોપિક આપો જુઓ બીજું ચેપ્ટર ખોલશો ને કારણ કે અત્યારે મેજોરિટલી બધાની સ્કૂલોમાં બીજું ચેપ્ટર ચાલતું છે કારણ કે ગુજરાત સરકારના અભ્યાસક્રમ પ્રમાણે બીજું ચેપ્ટર ચાલી ઓકે તો આ ચેપ્ટર છે તમે જુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે છે એના વિશેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાની કે એસિડ હોય એની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરાવવું તો એ કેવી પ્રક્રિયા આપે કોઈ પણ બેઝ હોય એની પ્રક્રિયા કોઈ ધાતુ સાથે કરાવવું તો કેવી પ્રક્રિયા આપે તો એના વિશે જ આપણે આજના લેક્ચરમાં જોવાનું છે અને એમાં પહેલું વિદ્યાર્થી મિત્રો

હાઇડ્રોક્લોરિક એસિડ સાથે આપણે ઉમેરીએ ત્યારે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે ને બસ એના વિશે જ આપણે જોવાનું છે અને એની અંદરથી આ રાસાયણિક પ્રક્રિયા કોની વચ્ચે તો કે ઝીંક ધાતુ વચ્ચે અને આ થાય છે ત્યારે એની અંદરથી શું ઉત્પન્ન થાય ખબર છે તો કે એની અંદરથી બાળ મિત્રો મારા નાના નાના બાળ મિત્રો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય કયો વાયુ ઉત્પન્ન થાય છે બેટા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને આ જે હાઇડ્રોજન વાયુ છે એને આપણે એચ ટુ કહેતા હોઈએ છીએ શું કહેતા હોઈએ છીએ એચ ટુ કહેતા હોઈએ છીએ અને બસ એના વિશે જ આપણે જોવાનું છે તો ચાલો તમારી ટેક્સ્ટ બુક તમે ખોલશો ને તો તમારી ટેક્સ્ટ બુકમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે અરે ક્યાં હો ગયા ક્યાં હો ગયા ક્યાં હો ગયા ચાલો તમે અહીંયા તમારી ટેક્સ બુકમાં તમે જોશો ને તો તમને પ્રવૃત્તિ સ્વરૂપે આપેલું છે પ્રવૃત્તિ ટુ પોઈન્ટ ત્રણ એમાં તમારી ટેક્સ બુકમાં તમે જો તમને શું કીધું કે તમારે કસ્તળી લેવાની છે એ કસ્તળીની અંદર જો વાત તો જાઉં તમને સમજાવતો જાઉં છું આખી પ્રવૃત્તિ આપણે કરવાની છે બરાબર એકદમ વ્યવસ્થિત રીતે સમજવાની છે કારણ કે આ પ્રવૃત્તિ તમને સમજાણી તો આસાનીથી તમને આ ટોપિક પણ સમજાય જશે બાકી તમને ટોપિકની અંદર શું થશે બેટા તકલીફ પડશે એટલે અહીંયા શાંતિથી ધ્યાન આપીને જોજો કે હું શું બોલું છું હું શું કહું છું હું શેના વિશે વાત કરું છું

શું કહે છે આઈ એમ વિનર યસ બેટા આઈ એમ વિનર સર આખું વર્ષ યુટ્યુબમાં લાઈવ લેક્ચર આવશે હા આખું વર્ષ બેટા જેવી ખાન બેટા આખું વર્ષ દરમિયાન આપણા યુટ્યુબમાં લાઈવ લેક્ચરો આવવાના છે બરાબર ક્લિયર ચાલો ડેઇલી શોર્ટ શું કહે સર વિદ્યાકુલમાં લેક્ચર નહીં ન છે બેટા વિદ્યાકુલમાં પણ લેક્ચર છે ડોન્ટ વરી બી હેપી બરાબર ચાલો ઓકે સ્વીટી ગર્લ શું કહે સર બરાબર બોલો ને શું બરાબર બોલું બેટા બરાબર તો બોલું છું આનાથી વધારે કેટલું સારું બોલું યાર હું બસ સુરતી ભાષા બોલું યાર હે

હું કહે છે તુષાર કે સર તમે સારું બહુ ભણાવો છો અરે થેન્ક યુ સો મચ દીકરા થેન્ક યુ સો મચ ચાલો કુકુ બાબાર તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે આપણે તો સર્વપ્રથમ આપણે શું કરવાનું ખબર છે તો કે આપણે કસ્તળી લેવાની એ કસ્તળીની અંદર આપણે 5 mm શું લેશું મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 લેશું શું લેશું H2SO4 લેશું તેમાં દાણાદાર ઝિંક ના થોડા ટુકડા ઉમેરવાના એમાં આપણે શું નાખશું ઝિંક ધાતુના ટુકડા

અને આ વાયુના પરપોટા શેના હશે તો કે H2 વાયુનો હશે શેના હશે H2 વાયુનો હશે બીજું ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો શું કરવાનું ઉત્પન્ન થતો જે વાયુ છે એ વાયુને આપણે સાબુના દ્રાવણમાંથી પસાર કરવાના અને સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે કારણ કે એ વાયુ છે કેમાં પસાર થયો સાબુના દ્રાવણમાં અને સાબુ તો શું કરે તો કે પરપોટા ઉત્પન્ન કરે અને હવે એ જે પરપોટા છે એની જગ્યાએ આપણે શું લઈ જવાનું છે તો કે સળગતી મીણબત્તી લઈ જવાની એની નજીક તમે સળગતી લઈ જશો પછી તમે જોશો તમને શું અવલોકન જોવા મળે છે અને આ જ પ્રક્રિયા તમારે એચ સીએલ સાથે કરવાની છે અને તમારે જોવાનું છે કે તમામમાં એક સરખું અવલોકન જોવા મળે છે કે જુદા જુદા જોવા મળે છે તો શું કરવાનું જુઓ અહીંયા ધ્યાન આપવું આવી કઈક આકૃતિ તમારી ટેક્સ્ટબુકમાં આપી છે અહીંયા નજર રાખશો તમને ખબર પડશે ખ્યાલ આવશે બાકી નહીં ખબર પડે આ એક કસળી લીધી આ કસળીની અંદર આપણે શું લીધું મંદ સલ્ફ્યુરિક એસિડ અને દાણાધર ઝીંક આ બંનેને ભેગા કરી તો બંને વચ્ચે શું થઈ મેં તમને હમણાં જ વાત કરી રાસાયણિક પ્રક્રિયા થઈ બંને વચ્ચે શું થઈ બેટા રાસાયણિક પ્રક્રિયા થઈ બંને વચ્ચે શું થઈ બેટા રાસાયણિક પ્રક્રિયા થઈ હવે આની અંદર બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ તો શું બન્યું શું ઉત્પન્ન થયું બેટા તો અહીંયા હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થયા શું થયા હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થયા એ હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થઈને હવા બની અને એ હવા છે ને આ વિમોચન નળી એક કાચની નળી કે જેના દ્વારા એ કાચની ક્યાં જાય છે જુઓ તો કઈક સાબુનું દ્રાવણ ભીડું છે ભીડું છે સાબુનું દ્રાવણ એ સાબુના દ્રાવણમાં પસાર થાય છે એટલે સાબુના દ્રાવણમાં શું થશે તો કે સાબુના પરપોટા ઉત્પન્ન થશે શું ઉત્પન્ન થશે સાબુના પરપોટા ઉત્પન્ન થશે અને એ સાબુના પરપોટા આગળ આપણે મીણબત્તી લઈ જઈશું શું કરશું એ સાબુના પરપોટે પાસે આપણે મીણબત્તી લઈ જઈશું તો અહીંયા તમે જોશો કે ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનું દહન જોવા મળશે શું થશે ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનું

અને સાબુના પરપોટાની નજીક જ્યારે આપણે શું લઈ જઈએ છીએ મીણબત્તી લઈ જઈએ છીએ ત્યારે ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનું શું થાય છે બેટા તો કે દહન થાય છે આ આપણે જોયું આ આપણે શું કર્યું બેટા જોયું આપણી આંખથી આપણી નજરથી આપણે આ વસ્તુની ઘટનાને સમજી હવે આ રાસાયણિક પ્રક્રિયા થઈ તો કેવી રીતે થઈ એના વિશે હવે જોવાનું છે કેવી રીતે થઈ આ રાસાયણિક પ્રક્રિયા એના વિશે જોવાનું છે

શું બેટા તો કે મંદની મંદ એમ અહીંયા આવશે એચ ટુ એસ ઓ ફોર બરોબર અને આ બંને વચ્ચે શું થાય ર રાસાયણિક પ્રક્રિયા શું થાય ર રાસાયણિક પ્રક્રિયા ડિજિટલ ચેનલ શું કે સર તમે ખૂબ જ સારું ભણાવો અરે ખૂબ ખૂબ આભાર બેટા સર આઈ એમ ઇન ઇલેવન ક્લાસ સાયન્સ યોર ટેન્થ સ્ટાર્ડ સ્ટુડન્ટ અરે અરે બેક જો ભાઈ જૂના વિદ્યાર્થીઓ જોવા આવે છે આપણા લેક્ચરો જૂના વિદ્યાર્થીઓ એટલે કે ગયા વર્ષે જે ધોરણ દસમામાં ભણતા હતા એ વિદ્યાર્થીઓ અત્યારે જોવા આવ્યા છે કેટલા એવા વિદ્યાર્થીઓ છે કોઈ કોમેન્ટ બોક્સમાં મને જણાવો તો કેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જે અગિયારમાં ધોરણ અગિયારમાં અગિયારમાં ધોરણમાં ભણતા હોય અને ધોરણ દસમાનો અત્યારે સાયન્સનો લેક્ચર જોવા આવ્યા છે એવા કેટલા વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સમાં જણાવો ચાલો ફટાફટ મને અત્યારે બરાબર ચાલો 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 ફટાફટ જણાવો મને ઓકે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ભાઈ ઢગલો ઢગલો છે ઢગલો ભાઈ ઢગલો વિદ્યાર્થીઓ છે ભાઈ ઢગલો વિદ્યાર્થીઓ છે ભાઈ હા મોજ આ હા મોજ આ હું કે છે પ્રવીણ કુમાર પંચાલ અરસર તમે સારું ઘણું અરે ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો દીકરાઓ તમારો ખૂબ ખૂબ આભાર તમે મને પ્રેમ કરો છો હું પણ તમને પ્રેમ કરું છું એટલા માટે સારું ભણાવું છું બરોબર ચાલો 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 સર આમો હોલ્ડ સ્ટુડન્ટ ઓકે રાજપૂત ક્યુટી ગર્લ કે છે આમો હોલ્ડ સ્ટુડન્ટ સુનીલ બરબરી હા મોજ આ હા મોજ આ ઓકે દિવ્યા દિવ્યા બેન ઓહો ક્યાં વાત એ પર્સન્ટેજ ઇન સ્ટાન્ડર્ડ ટેન અરે વેરી ગુડ બેટા દિવ્યા તો બહુ વ્યવસ્થિત છોકરી છે બહુ હોશિયાર છોકરી છે બરાબર ઓકે સર આઈ એમ ઓલ સ્ટુડન્ટ અરે વાહ થયું અરે થેન્ક યુ થેન્ક યુ ઘણા બધા વિદ્યાર્થીઓ છે હું વાત છે અગિયારમાં આવી ગયા તો એ છતાં પણ હજી આપણા લેક્ચરો જોવે છે હે ભાઈ હજી યાદ કરો છો એમ ને તમારા શિક્ષકને તમારા સાધારણ શિક્ષકને યાદ કરો ને તમે લોકો સર અમારી સ્કૂલમાં આ પાઠ ચાલી ગયો છે ઓકે ઓકે કંઈ ખબર પડતી નથી પણ અહીંયા ખબર પડશે બેટા

સુંદર દેવી ઓકે 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 સર ઓલ લેરને લાઈક કર્યું હજુ જ આવું જ છું અરે વાહ દિવ્યા બેટા ખુ ખૂબ સરસ દીકરા સર દસમા માં પાસ કરવા કરાવજો અરે કરાવી દેસુ બેટા ડોન્ટ વરી બી હેપી થેન્ક યુ સો મચ ફોર બેસ્ટ અરે થેન્ક યુ સો મચ બેટા થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારો બધાનો ખૂકુબ આવારે જુના વિદ્યાર્થીઓને મળી જાય તો મજા આવે યાર એક આનંદ થાય કે યાર જૂના વિદ્યાર્થીઓ જોવા એવા વિડીયો લેક્ચર અમારા હો ભાઈ ચાલો અહીંયા ધ્યાન આપો ઓકે 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 આ મોજા ઢગલો જેવો હે એક છોકરો લખે સાહેબ તમે સાધારણ નથી તમે શું છીએ સાધારણ જ છીએ એક સામાન્ય શિક્ષક આપણે કાંઈ મહાન બની ક્યાંય નથી સેવા કરતા રહીએ બાળકોને આપણે ભણાવતા રહીએ બાળકોને આપણે સાચવતા રહીએ એ પોતે પોતાના જીવનમાં કંઈક પ્રગતિ કરે પોતે પોતાના જીવનમાં કંઈક આગળ વધે બરોબર આવું અમારો આશય છે ઓહો હો ભાઈ જૂના વિદ્યાર્થીને શેર કરો ભાઈ જૂના વિદ્યાર્થી કે હિરેન સર યાદ કરે છે આવી જાવ યાર માય દિશા ઘણા બધા વિદ્યાર્થીઓ બેન સર એમ પી આપવાના બેટા જરૂરથી આપણે એમપી આપવાના છે બરોબર શું કહે છે યુ આર ધ બેસ્ટ ઘરે થેન્ક યુ સો મચ બેટા સાહેબ હું તો કોલેજ પૂરી કરી છે અરે વાહ વાહ રોહિત પરમાર કોલેજ પૂરી કરવા વાળા આવે છે ચાલો સર તમે બહુ સારું ભણાવો છો અરે થેન્ક યુ સો મચ ક્યુટી પૂર્વા ક્યુટી નામ એવા રાખે ને છોકરા હે તો વાત જવા દો ભાઈ ક્યુટી પૂર્વા ક્યુટી પૂર્વા બરોબર અરે સરસ સરસ યાર મને ખૂબ જ ગમ્યું બેટા ખૂબ જ ગમ્યું કે તમે બધા જોડાયા તમે બધા જૂના વિદ્યાર્થીઓ પણ આ લાઈવ લેકચરમાં આવ્યા અને તમારો ખૂબ 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 આભાર બરાબર અમે પાટણ જિલ્લામાં જ છીએ ચાલો મને જણાવો તો તમે કયા કયા જિલ્લામાંથી લાઈવ લેક્ચર જુઓ છો સર તમે નવી એપમાં નથી તો મને નહીં ભણાવો ભણાવે સર અરે ભણાવશે બેટા શોર ફોર શોર જણાવશો ફોર શોર ભણાવશો ચાલો કેટલા લોકો કયા જિલ્લામાંથી બોલે છે કયા શહેરથી બોલે છે કયા ગામમાંથી બોલે એની પણ મને ફટાફટ કોમેન્ટ કરો ભાઈ આટલા બધા જણા જોતા હોય ને વિડીયોને લાઈક ન કર્યું શરમ આવો ભાઈ વિડીયોને લાઈક કરો ભાઈ વિડીયોને લાઈક કરો દીકરા વિડીયોને લાઈક કરો એકવાર વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમને બધાને ખબર છે હું આલે છે શું આલે છે કોને ખબર છે કોને ખબર છે કોને ખબર છે બેટા યસ 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 હજી આ લોકો ઘણા બધા લોકોને ખબર નથી વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે કે ગીવ અવે વીક ચાલી રહ્યું છે

અને એનો સ્ક્રીનશોટ પાડીને નવાનું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો પર મોકલી દેવાનો છે અને એમાંથી વિનર જોઈન થશે ઓકે મુંબઈથી બનાસકાંઠાથી દુબઈ અરે ભાઈ બસ બસ પાછા વળો પાછા વળો આપણે દુબઈથી જવું દુબઈ મુંબઈ સુધી બરોબર છે બરોબર બનાસકાંઠા અરે વેરી ગુડ હિરેનભાઈ કેમ છો તમે મજામાં છો અરે વાહ બેટા વિકન એવું હોય વિકન બહુ કોમેન્ટ કરતો હોય બહુ કોમેન્ટ કરતો વિકન કે સર મારે પાસ થવું છે સાહેબ મારે આમ કરવું છે સાહેબ મારે ઓલું કરવું છે સાહેબ મારે ઓલું કરવું છે વિકન આવી ગયા છે અરે વાહ બેટા વાહ ચાલ ભાવનગરથી પણ છે ઓકે વિકન પરમાર કેમ છે દીકરા મજામાં છો દીકરા હા કે ના હા મો જા બિચારા ગયા વર્ષે બહુ સવાલ પૂછા હોય બહુ સવાલ પૂછા પાસ થઈ ગયો દીકરા વિકન પાસ થઈ ગયો ચાલો 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 ભાવનગર છે ખેડાથી બોલે છે ઓકે ઓકે ભાવનગર થી ઘણા બધા ભાવનગર તો મારું આમ ભાઈ જોવા જાવ ને તો ભાવનગર મારું સૌથી ઓલા મોલું હું કે ભાઈ કે સિટી બેસ્ટ સિટી મને બહુ ગમે ભાવનગર મને રિયલી બહુ યાદ આવે ભાવનગર પણ હવે ક્યારે પાછા ભાવનગરને ને મળશું કઈ ખબર પડતી નથી ભગવાન જાણે હવે ક્યારે ભાવનગરને મળીએ બરાબર ભાવનગર મારા સાથે મારી મારા બહુ ઇમોશનલ ભાવનગર સાથે જોડાયેલો છું કારણ કે મારા જે સંઘર્ષના દિવસો છે એટલે કે મેં જે સંઘર્ષ કર્યો તો તમે આઈ થિંક તમે વિડીયો લે તમે જોયો હોય તમને ખબર હોય તો નથી જોયો તો હું તમને બતાવું કે ભાઈ આપણે એક તમને લોકોને ખ્યાલ હોય તો કે મેં મારી એક સ્ટ્રગલ લાઈફનો વિડીયો મૂક્યો તો તમને નો ખબર હોય તો તમને લોકોને થોડુંક દેખાડું એટલે તમને ખ્યાલ આવે બરાબર ચાલો એક જ મિનિટ બેટા બરાબર ભાવનગરમાં જ્યારે હું રહેતો ત્યારે મારી જે સ્ટ્રગલ હું કરતો એ સ્ટ્રગલ આ લાઈફનો એક મારો ફેઝ કે જે મેં તમને લોકોને વાત કરી છે ઘણી બધી જગ્યાએ પરંતુ તોય છતાં તોય છતાં બેટા તોય છતાં બેટા હું છે ને એ તમને લોકોને જણાવું છું કે ભાઈ એ એ સ્ટ્રગલ એ સ્ટ્રગલ જે મેં કરી હતી એ સ્ટ્રગલની સ્ટોરી યસ અત્યારે આપણે લાઈવ તો આવીએ છીએ બરાબર પણ આઈ થિંક અત્યારે અહીંયા સ્ટ્રગલવાળો વિડીયો આવી જાય તો ઠીક છે બરાબર આઈ થિંક મારી એન્ગેજમેન્ટનો વિડીયો આવ્યો છે આ બધી વસ્તુ ન બતાવો યાર અત્યારે તમે મને છોકરાઓ માર છે આ બધી વસ્તુ ન બતાવો તમે

અને એ આ મારી આખી સ્ટ્રગલનો એક વિડીયો છે કે જે તમે જરૂરથી ન જોયું હોય તો જોજો તમારો લાઈક કરી દેજો બરાબર લાઈક ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અને નીચે કોમેન્ટ કરજો ઘણા બધા વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરીને કીધું છે ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને લગતા હોય છે કે ભાઈ સમય ઓછો આપતો નથી બીજું થેન્ક યુ સો મચ સર બરાબર સર તમારું સપનું બ્લર અધૂ અધૂરું રહી ગયું હોય હું પૂરું કરવાનું કોશિશ કરીશ સર આજે મારે આખો આખો ખુલીને થેન્ક યુ સો મચ બરોબર ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી તમે પણ કરજો પાછા આ વિડીયો જોઈને બરોબર કે કેવો લાગે છે કારણ કે ભાવનગર મને યાદ આવે ને એટલે રિયલી મને બહુ યાદ આવી જાય યાર એટલે આવું છે બેટા આવું છે તો ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો પાછા આપણે ભણવામાં ધ્યાન આપીએ ભણવામાં પાછા ફોકસ કરીએ બરોબર ઘણા બધા કહે કે સાહેબ અમે તો ભણવા આવ્યો તમે તો પાછું નવું પ્રકરણ ચાલુ કરી દીધું નો પ્રોબ્લેમ અહીંયા જુઓ તમે કે શું થાય છે તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે ઝિંક ધાતુ છે આજે ઝિંક ધાતુ છે

તો વિદ્યાર્થી મિત્રો અહિયાં ચાલો ઓકે 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 પાસ થઈ ગયો અરે વાહ સરસ છે સર ભાવનગરમાં તો બેટા ભાવનગરમાં હું તો ઘણી બધી જગ્યાએ રહેલો છું કાળવા ચોક રહેલો છું સોરી કાળવા ચોક હું કાળિયા બીડ બરોબર હા કાળિયા બીડ રહેલો છું પછી વાઘાવાડી રોડે પણ રહેલો છું બરોબર ઘણી બધી જગ્યાએ ત્રણ ચાર જગ્યાએ રહેલો છું ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ આપણને ખબર પડી કે જ્યારે કોઈ પણ ધાતુ હોય કોઈ પણ ધાતુ હોય એ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું બનાવે બનાવે તો કે ત્યારે અને હાઇડ્રોજન 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 વાયુ 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 પોતે મુક્ત કરે છે હાઇડ્રોજન વાયુ પોતે મુક્ત કરે છે હાઇડ્રોજન વાયુ પોતે મુક્ત કરે છે હાઇડ્રોજન વાયુ પોતે મુક્ત કરે છે પરંતુ શું ખાલી ઝિંક એક ધાતુ એક જ પોતે કરી શકે હે સર ના 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 એસી ગલતી મત કરના બેટા વિદ્યાર્થી મિત્રો બીજી ઘણી બધી ધાતુઓ છે ખાલી આ ઝિંક જ નહીં પરંતુ ખાલી આ ઝિંક જ નહીં પરંતુ બંધુ કિંતુ પરંતુ બેટા આ જે મેગ્નેશિયમ છે ને મેગ્નેશિયમ આ મેગ્નેશિયમ ધાતુ પણ પોતે છે ને ઈ HCl સાથે પ્રક્રિયા કરી HCl શું છે હાઇડ્રોક્લોરિક એસિડ હમણાં જ મે તમને લખાવ્યું એની સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે જેને આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડ કહીએ શું કહીએ

ફેરિક ફેરિક ક્લોરાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય તો આ એક ક્ષારક છે આને એક ક્ષાર જ કહેવાય બરોબર અને હાઇડ્રોજન વાયુ તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી ધાતુઓ એવી છે કે જે પોતે રાસાયણિક પ્રક્રિયા કરે છે કોની સાથે તો કે એસિડ સાથે અને પોતે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને ક્ષાર બનાવે છે પરંતુ શું સર બધી વસ્તુ એવી છે ના 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 બધી વસ્તુ એવી નથી ઈ પહેલા વિદ્યાર્થી મિત્રો મારે વાત કરવી છે કે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાને નજીક છે પરીક્ષાની તૈયારી કરવા માંડ્યા છે ઘણી બધી સ્કૂલોમાં પ્રથમ પૂરક પરીક્ષાઓ આવતી છે ઘણી બધી સ્કૂલોની અંદર એકમ કસોટી ચાલુ થઈ ગઈ છે હજી સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરતા નથી હજી સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ લાઈટલી લે જ ભાઈ કે લડી લે હું હજી તો વાર છે ને ઘણા બધા હજી ચોપડાય નથી લીધાઓ ઘણા બધા વિદ્યાર્થીઓ હજી ચોપડાય નથી લીધા તો શું વિદ્યાર્થી મિત્રો તમને લાગતું નથી કે તૈયારી કરવાની ચાલુ કરી દેવી જોઈએ હે

યુથ સ્વયં પબ્લિકેશન દ્વારા લોન્ચ કરવામાં આવી છે તમે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ હોય તમે ધોરણ દસ ગુજરાતી અંગ્રેજી મીડિયમ ના વિદ્યાર્થીઓ હોય તમે બાર કોમર્સ ના વિદ્યાર્થીઓ હોય અથવા તમારે કોઈ મોટા ભાઈ બેન ભણતા હોય બાર કોમર્સ ની અંદર તો એમના માટે વિદ્યાકુલ ની બેસ્ટ શિક્ષકોની ટીમ વન ઓફ ધી બેસ્ટ શિક્ષકોની ટીમ છે ને એણે આ મટીરિયલો પોતાની જાતે શું કર્યા ખબર છે તો કે તૈયાર કર્યા છે અને આ મટીરિયલો એવા તૈયાર કર્યા છે એવા તૈયાર કર્યા છે કે વિદ્યાર્થી એક સવાલ ખાલી વાંચે ને તો એક વાર વાંચીને યાદ રહી ગયો હું વાત કરો સર હે વિદ્યાર્થી મિત્રો લાખો વિદ્યાર્થીઓએ આ બુક બગાવી છે અને લાખો વિદ્યાર્થીઓ એક જ વસ્તુ કહે શું તો કે સર થેન્ક યુ સો મચ આ બુક વાંચીને મને જેટલા ટેન્શન થતું તું સર મને અઘરું લાગતું તું આ બધી વસ્તુ હે સહેલી થઈ ગઈ શું કામ કારણ કે શિક્ષકોએ તૈયાર કરી છે અને શિક્ષકોએ શું વિચાર્યું ખબર છે કે ભાઈ માર્કેટમાં તો ઘણા બધા અલગ અલગ પ્રકાશનોની બુક જુઓ તમે અલગ અલગ ઘણા બધા આવતી છે પરંતુ આજ જ કેમ કારણ કે શિક્ષકોને ખબર હોય છે કે કયો ટોપિક છે ને એ આમાંથી પૂછાય છે કયો ટોપિક છે ને એ ટેક્સ્ટબુકમાં અઘરો આપ્યો છે એને કેવી રીતે સરળતાથી આપણે પૂછી શકીએ એ શિક્ષકોને ખબર હોય છે અને એ પ્રમાણે એણે આખું મટિરિયલ તૈયાર કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ દસમાં ગુજરાતી મીડિયમમાં ભણો છો તો ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી ટેક્સ્ટબુક અને અંગ્રેજી ગ્રામર બંને વસ્તુ છે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત એની સાથે સાથે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો મેથેમેટિક્સ છે સાયન્સ છે સોશિયલ સાયન્સ છે બરાબર ઇંગ્લિશ છે ગુજરાતી છે આ બધી બુકો પણ અવેલેબલ છે અને અગિયાર બાર કોમર્સની અંદર પણ આ બધી બુકો અવેલેબલ છે કે જે તમે મગવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલો જે નંબર છે અહીંયા આપેલો જે નંબર છે આ નંબર ઉપર આજે શું કરશું આપણે તો કે કોલ કરશું અને આપણે એ બુકને મગવી લેશું શું કરશું શું કરશું તો કે આ બુકોને આપણે મગવી લેશ ભૂલિયા ભૂલિયા વગ ર ઓકે ક્લિયર ચાલો ક્લિયર છે એક મિનિટ એક મિનિટ એક મિનિટ મિનિટ એક મિનિટ